આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગોના જ્યાં વાહન ચાલકને ટ્રાફિક પોલીસની નહીં પણ રખડતા ઢોરોની બીક લાગી છે. શહેરના મુખ્ય માર્ગોને જ ગાયો અને આટલાઓએ પોતાની ગમાણ અને ગોદરું બનાવી દીધા છે. રસ્તા પર રખડતા પશુઓની અડફેટે વાહન ચાલકો કે રાહદારીઓ આવી જાય છે અને અકસ્માતનો ભોગ બને છે, જેથી વાહન ચાલકો અને સ્થાનિકોએ રખડતા ઢોરોને પકડીને યોગ્ય જગ્યાએ મૂકવા માટે માંગ કરી છે. ઢોરા જે રોડ ઉપર હોય છે અને નગરપાલિકાને અમે રજૂઆત કરી છે કે ઢોરા તમે પકડવાની ઝુંબેશ કરો, જેથી કરીને આ નિર્દોષ લોકો ભોગ બને છે. એના માટે કે તમે નિર્દોષ લોકો ભોગ બને એ તકલીફ ન પડે અને ઢોરા પકડવાની ઝુંબેશ ચાલુ કરો, તો જેથી કરીને નિર્દોષને તકલીફ પડે છે ન પડે. અને ટ્રાફિકની તકલીફ હોય છે, જ્યારે જ્યારે વચ્ચે રોડ વચ્ચે ઢોરા હોય છે ત્યારે ટ્રાફિકની એટલી સમસ્યા ઊભી થાય છે કે સાયકલવાળા, નાના સ્કૂટરવાળાને, બસોને એને આમથી આમ બચવા માટે જવું પડે છે. નગરપાલિકા રખડતા ઢોરોને પકડીને ડબ્બામાં પૂરવાની કે યોગ્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કર્યાનો દાવો કરે છે, પરંતુ અત્યારે પણ રસ્તા પર આમતેમ રખડતા અને ઉધામી કરતા ઢોરો દેખાય છે. નગરપાલિકાએ મહેતા માર્કેટ રોડ પરથી ઢોર પકડવાની વાત કરી છે, પરંતુ આ રોડ પર સેંકડોની સંખ્યામાં પશુઓ અડ્ડો જમાવીને બેઠા છે. રખડતા પશુઓના ત્રાસ નિવારણ માટે શહેરના મુખ્ય માર્ગો જેવા કે મહેતા માર્કેટ પાસે, ટાવર પાસેથી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરેલ છે, જે અંતર્ગત ગઈકાલે 7 જેટલા ઢોર પકડવામાં આવેલ છે અને આ તમામ ઢોરને વઢવાણ પાંજરાપુર ખાતે મોકલી આપવામાં આવેલ છે. શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરોના ત્રાસ અંગે નગરપાલિકાના પ્રમુખે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. નગરજનોની સલામતી માટે અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નગરપાલિકાએ ઢોરોને રસ્તા પરથી ખસેડવા જોઈએ એમ નગરજનો ઇચ્છી રહ્યા છે. રાકેશ સિંધવ, વીટીવી સુરેન્દ્રનગર.